નમસ્કાર બાળકો, હું પૂજા ટીચર આપનું ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાન એટલે કે જીકેમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં 23મું પ્રકરણ આપણા તહેવારો એના વિશે અભ્યાસ કરીશું. બાળકો, ભારત દેશ એ લોકશાહી દેશ છે. લોકશાહી શા માટે કહેવામાં આવે છે ખબર તમને? લોકોને લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે લોકશાહી એને કહેવાય. પણ આપણા દેશમાં વિવિધ ધર્મના લોકો રહે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બરાબર વિવિધ ધર્મના લોકો રહે છે અને વિવિધ ધર્મના લોકોના વિવિધ તહેવારો હોય છે. એ બધા જ ભારત દેશના વાસીઓ સાથે મળીને મનાવતા હોય છે. એટલે જ આપણા તહેવારો એટલે કે આપણા દેશના તહેવારો વિશે અહીં જાણકારી આપેલી છે, જેને આપણે અભ્યાસ કરીએ. અહીં કેટલાક તહેવારોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તહેવારનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીં નાતાલ, હોળી, ધૂળેટી, દશેરા, રક્ષાબંધન, દિવાળી, ઈદે મિલાદ, જન્માષ્ટમી, રામનવમી, નવરાત્રી, સ્વતંત્રતા દિવસ, ઉત્તરાયણ અને ગણેશ ચતુર્થી આ નામો આપ્યા છે. ચિત્રનો ઓળખશું અને એ નામો બોક્સમાંથી પસંદ કરીને લખીશું. બાળકો, અહીં ફટાકડા ફૂટી રહ્યા છે, કોઠી સળગી રહી છે, તનક તારા લઈને કેટલાક વ્યક્તિઓ સળગાવી રહ્યા છે. તો કયો તહેવાર કહેવાયો? દિવાળી. એ દિવસે લોકો દીવા પ્રગટાવે છે, બરાબર. આ દિવાળીનો તહેવાર કહેવાય. પછી રાસ ગરબા રમી રહ્યા છે આ ચિત્રમાં, તે કયો તહેવાર કહેવાય? નવરાત્રી. નવે નવ દિવસ એ લોકો ગરબા રમે છે, બરાબર. ત્યારબાદ આ છોકરીના હાથમાં પિચકારી છે, જેના દ્વારા રંગ છાંટી રહી છે, બરાબર, છાંટી રહી છે ને. અને આ એક ચિત્રમાં શું બતાવેલું છે? હોળિકા દહન, બરાબર ને. તો આ કયું ચિત્ર કહેવાય છે? હોળી ધૂળેટી. અહીં લખીશું હોળી ધૂળેટી, બરાબર. હવે આ મસ્જિદનું ચિત્ર છે. અઝાન પડી રહ્યા છે, લોકો એકબીજાને ગળે મળી રહ્યા. કયું ચિત્ર છે ખબર? મોહમ્મદ પૈગંબરનો જન્મ દિવસ આ હતો એટલે એને ઈદે મિલાદ મનાવવામાં આવે છે. આ ચિત્ર ઈદે મિલાદનું છે, બરાબર, ઈદે મિલાદ તહેવાર. હવે અહીંયા કેટલાક ગોવિંદાઓ છે, જે આવી રીતના ટીમ ઊભી કરીને મટકી ફોડે છે અને ઉજવે છે આ તહેવારને. તો કયું? જન્માષ્ટમી. શ્રી કૃષ્ણ ભગવાનનો અહીં જન્મ થયો હતો આ દિવસે. તેવી જ રીતના રાવણનું પૂતલું છે, જેને સળગાવવામાં આવ્યું છે. આ કહેવાય છે બાળકો કે બુરાઈ પર અચ્છાઈની જીત તે દિવસે થયેલી હતી, એટલે એને વિજયાદશમીના નામે ઓળખવામાં આવે છે, જેને અહીં લખીશું દશેરા, બરાબર. દસમા દિવસે, નવરાત્રિના દસમા દિવસે દશેરો મનાવવામાં આવે તેને આ તહેવારને દશેરા કહેવાય. ત્યારબાદ પતંગ ચગાવે છે ટેરેસ પર લોકો, તો પતંગ ચગાવે તે તહેવારને શું કહેવાય? ઉત્તરાયણ. અહીં લખીશું ઉત્તરાયણ. ત્યારબાદ અહીં દેશનો ઝંડો ફરકી રહ્યો છે, બધા જ સેનાઓ અહીં ઉભી રહીને એને સલામી આપી રહી છે. તો ખબર છે તમને, સ્વતંત્રતા દિવસ, આપણો દેશ આઝાદ થયેલો હતો આ દિવસે, એટલે આ સ્વતંત્રતા દિવસ જે આપણો રાષ્ટ્રીય તહેવાર કહેવામાં આવે છે બાળકો. હવે ગણપતિની મૂર્તિ છે હને, એમને વિસર્જન માટે લઈ ગઈ, સોરી, ગણેશ ચતુર્થી. આ તહેવાર ગણેશ ચતુર્થીના નામે ઉજવવામાં આવે છે. ગણપતિ બપ્પાની મૂર્તિ લઈ આવે છે અને ઘરે રાખે છે. એમની દીવા અગરબત્તી પૂજા, એમની આરાધના અર્ચના કરવામાં આવે છે, બરાબર. કોઈક જેટલા દિવસનું માને તેટલા દિવસ રાખે છે, એમની આરાધના કરે છે અને પછી વિસર્જન કરે છે. તો આ તહેવારને આપણે શું કહીશું? ગણેશ ચતુર્થી, બરાબર. તો બોક્સમાંથી આ શબ્દ પસંદ કરીને આ રીતના તે ચિત્રોને લગતા તહેવારોના નામ ખાલી જગ્યામાં લખવા. ત્યારબાદ આ શાનું ચિત્ર છે? સાન્તાક્લોઝ છે. ભગવાન ઈસુનો જન્મ થયો હતો અહીં અને આ ક્રિસમસ ટ્રી છે, એટલે કે નાતાલ. ખ્રિસ્તી લોકો આ તહેવાર મનાવે છે બાળકો. ત્યારબાદ બહેન ભાઈને રાખડી બાંધી રહી છે, બરાબર. તે રક્ષા ભાઈ એને કરવાનું વચન આપે છે. આ તહેવાર કયું કહેવાયું? રક્ષાબંધન. અહીં બોક્સમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યામાં લખજો બાળકો.
ત્યારબાદ રામ ભગવાનની મૂર્તિ છે, હાથમાં બાણ અને ધનુષ છે. ખબર, એ દિવસે એમનો જન્મ થયો હતો. તે તહેવારને આપણે શું કહીશું? રામનવમી. હવે સ્વાધ્યાય છે. નીચે આપેલા તહેવારનું નામ બોક્સમાંથી પસંદ કરી લખો. રામનવમી, ગણેશ ચતુર્થી, સ્વતંત્રતા દિવસ, દિવાળી, હોળી ધૂળેટી, ઉત્તરાયણ, દશેરા, ઈદે મિલાદ, નવરાત્રી, રક્ષાબંધન, નાતાલ અને જન્માષ્ટમી. હવે આ બોક્સમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યામાં લખવું છે. ઝંડો ફરકાવવાનો તહેવાર કયો કહેવાય? તો સ્વતંત્રતા દિવસ. અહીં લખીશું સ્વતંત્રતા દિવસ. તે દિવસે ભારત સ્વતંત્ર થયું હતું, જેના રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. રંગોનો તહેવાર કયો? તો હોળી ધૂળેટી. લોકો એકબીજા પર રંગ ગુલાલ નાખીને હોળી ધૂળેટીનો તહેવાર મનાવે છે. પછી રાસ ગરબાનો તહેવાર, તો નવરાત્રી. માં અંબેનું નવ દિવસનું આરાધના કરે છે, ગરબા રમે છે, તે નવરાત્રી. નવરાત જે હોય છે તેને નવરાત્રીના નામે ઓળખવામાં આવે છે. અહીં લખીશું નવરાત્રી. ત્યારબાદ સ્વચ્છતા અને રોશનીનો તહેવાર એટલે કે દિવાળી. એ દિવસે ભગવાન રામ પોતાના રાજ્ય એટલે કે અયોધ્યા પાછા આવ્યા હતા, બરાબર, સીતાને લઈને. એટલે અયોધ્યામાં તે દિવસે ઘેરે ઘેરે દીવા સળગાવવામાં આવ્યા હતા. એટલે રોશનીનો તહેવાર, એટલે એને આપણે લખીશું દિવાળી. ત્યાર પછી આજ દિન સુધી દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન. બહેન ભાઈને રાખડી બાંધે છે, એટલે એ તહેવારને રક્ષાબંધન કહીશું. ત્યારબાદ શ્રીરામનો જન્મ દિવસ એટલે રામનવમી. અહીં લખીશું રામનવમી. ત્યારબાદ શ્રીકૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી, બરાબર. ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ તો નાતાલ. બાળકો, બોક્સમાંથી શબ્દ પસંદ કરીને લખવું. ત્યારબાદ હઝરત મહમ્મદ પૈગંબરનો જન્મ દિવસ એટલે ઈદે મિલાદ. એ દિવસે એમનો જન્મ થયો હતો અને ઈદે મિલાદ મનાવવામાં આવે છે. ત્યારબાદ અધર્મ પર ધર્મનો વિજયનો તહેવાર એટલે દશેરો, બરાબર. અચ્છાઈ પર બુરાઈ કી જીત જિસે કહેતે હૈ વહ અધર્મ પર ધર્મ ધર્મનો વિજય કહેવાય છે, એટલે દશેરા. ત્યારબાદ પતંગનો તહેવાર તો ઉત્તરાયણ. લોકો તલના લાડવા બનાવે છે અને પતંગ ચગાવે છે, તે ઉત્તરાયણ. ગણપતિ દાદાની પૂજાનો તહેવાર ગણેશ ચતુર્થી. તો આ રીતના બાળકો, તમારે સ્વદે પોથીમાં સરસ, અરે સોરી, તમારે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં સરસ અક્ષરે લખવું અને જે PDF મોકલવામાં આવે તેને નોટમાં લખવું, ઓકે, અને વાંચન પણ કરવું છે સાથોસાથ. થેન્ક યુ.